વેલકમ ટુ ખાલી મોજ. આજે અમે બનાવવાના છીએ દરિયાની મીઠી માછલીનું શાક. તો આવો હું તમને બતાવું કે કેવી રીતે આને અમે સાફ કરીએ છીએ. તો ફ્રેન્ડ, જો આ ટાઈપનો આને સાફ કરવાનું તમને બતાવું છું. જો આ ટાઈપના ભીંગડા આવ્યું છે અને આવી રીતના ભીંગડાને ઉછેર નાખવાના, તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ઠેઠ સુધી જોજો કે કેવી રીતે અમે માછલીનું શાક બનાવી છે. તમે પણ આવી રીતે બનાવી શકશો. આ છે દરિયાના મીઠી માછલી છે. આનું શાક બહુ મસ્ત થાય છે. તો ફ્રેન્ડ, હું તમને બતાવું છું કે કેવી રીતે માછલીનું કટિંગ કરવાનું છે. જો આ ટાઈપનું કટિંગ કરવાનું છે માછલીનું. આ સારો છે, કાઢી નાખવાનો છે. ને આ કટિંગ કરેલું છે. આ લીંબુ શાક ની અંદર નાખવાનું છે ને આ લીંબુથી શાક ધોવાનું છે. લીંબુથી શાક ધોઈને તો શાકનો ટેસ્ટ બહુ સારો આવે છે. આ નિમક છે, નિમક આની અંદર લાગશું અને પેલા ખારવીશું 5 મિનિટ બાદ. અને આ છે લીંબુ. વિડીયોમાં તમે બન્યા રહો ઠેર સુધી. આ 5 મિનિટ હવે અમે આમ રહેવા દઈશું. આ ટાઈપનું શાક ધોઈ નાખવાનું છે. મરસું, જીરું, હળદર, આ નિમક, ધાણા જેટલું દળેલું, હવે લાંબુ તેલ, પાણી, તો મૂકી દઈશ સુલે. અને અમે થોડી વાર પાકવા દઈશું. તો આ માછલી હવે અંદર નાખી દઈશું. તેલ મરચું પાકી ગયું છે. આ ટાઈપની ફરતી મૂકી દેવાની એટલે પૂરેપૂરી સડી જાય.
ફ્રેન્ડ તો તમને બતાવું છું કે શાક સડી ગયું કે હજી નહીં સડ્યું. ધવાડા બહુ થાય છે એટલે પૂરું બતાવશે નહીં, પણ આ જો અમારું શાક લાગે તો બરાબર સડી ગયું છે, કમ્પ્લેટ સડી ગયું. રસો પણ મસ્ત થયો છે. તો આની અંદર અમે લાગી દીધો કોથમરી, એક નંબર, કાંઈ ન ઘટે આમાં. કોથમરી લાગી દઈશું અંદર અને આને હવે અમે નીચે ઉતારી લઈશું. શાક તો બરાબર કમ્પ્લીટ થઈ ગયું છે. ડીશમાં આપીને તમને બતાવું, વિડીયો ઠેઠ સુધી જોજો, કાંઈ ભૂલ હોય તો અમને કોમેન્ટ કરીને બતાવજો તમે. તો ડીશું કમ્પ્લીટ થાય છે તો તમને બતાવું. આ અમારું માછલીનું શાક છે, મીઠી માછલીનું. આ ગ્રેવી છે. તો ફ્રેન્ડ ડીશું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હું અહીં વિડીયોનો અંત કરું છું અને હું જમી લઉં છું. લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને અમને ફોલો કરજો, જેથી કરી અમે બીજો વિડીયો મૂકીએ તો તાત્કાલિક તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવે અને તમે જોઈ શકશો.